अमरेली जिल्लाना तमाम सरपंचो जिल्ला पंचायत कचेरी पहुंची आवेदन पत्र पाठव्यु हतु। अमरेली जिल्लाना तमाम सरपंचो ने विविध मांगों ने लई जिल्ला पंचायत कचेरी पहुंचा हता। प्रायशा सॉफ्टवेयर जेम्स पोर्टल SORRED તેમજ તલાટી કમ મંત્રીની તાત્કાલિક ભરતીને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। પંચાયતને લગતા વિવિધ પ્રશ્નોને લઈ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામીણ ગામડાઓમાં વિકાસના કામોમાં અગવડતાને લઈ સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અમરેલી જિલ્લા પંચાયતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં સરપંચો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। मारू नाम भरत अपाणी, सरपंच वडेरा ग्राम पंचायत, तालुको जिलो अमरेली। आज अमे अमरेली जिलाना सरपंचों माननीय DDO साहेब ने रजूआत करवा ए माटे आव्या हता के ताजेतर में कनेक्टिविटी प्रायशा सॉफ्टवेर थी ग्राम पंचायतों ने दरेक योजना पेमेंट करवा एवी नियम कर्यो छे। पण 30 दिवस थाय कनेक्टिविटी चालू नथी थई, ए योजना नीचे कोईनु पेमेंट थयुं नथी, तो तात्कालिक पेमेंट थाय अने एनी कनेक्टिविटी के न मळे तो तात्कालिक ऑफलाइन थी पेमेंट करे एवी अमारी मांगणी हती। बीजी मांगणी एवी हती के ताजेतर में सरकारशीए परिपत्र करी अने दरेक वस्तु इलेक्ट्रिक वस्तु इलेक्ट्रॉनिक वस्तु के कोईपण वस्तु स्टेशनरी आवी वस्तु ग्राम पंचायते जेम एकाउंट मार्फत खरीदवानी, तो जेम में खरीदी करवा जवामां मोटो प्रॉब्लम ए थाय छे के एक तो भाव वधारो आवे छे अने वॉरंटी गेरंटीनो प्रश्न आवे छे। तो अमारी मांगणी हती के ग्राम पंचायत ने जेमनो आग्रह राखवा करता तण भाव लई अने खरीदी करवानी सत्ता आपे। बीजो अत्यारे SOR ना भाव અને માર્કેટ રેટ એની વચ્ચે બહુ મોટો તફાવત છે, એટલે ગામના વિકાસમાં કે ગ્રામ પંચાયત કોઈ કામ કરી શકે એમ નથી। ગ્રામ પંચાયત એક સંસ્થા છે, એ સંસ્થાને પૈસા સો ભંડોળમાંથી ભોગવીને કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી। માટે એસ્ટિમેટ બનાવતી વખતે ગ્રામ પંચાયતનું એસ્ટિમેટ બનાવે ત્યારે માર્કેટ રેટ લઈ અને એસ્ટિમેટ બનાવે એવી અમારી માગણી હતી। બીજી માગણી એવી હતી કે ગ્રામ પંચાયતની સંખ્યા સામે 30% તલાટી મંત્રી છે, તો તાત્કાલિક તલાટી મંત્રીની નિમણૂક કરે અને રેગ્યુલર તલાટી મંત્રી આવે ગામડે એવી અમારી માગણી હતી। આવી અમે અમરેલી જિલ્લાના સરપંચો વતી રજૂઆત કરી, માન્ય DDO સાહેબને રજૂઆત કરી રહ્યા છીએ। અમરેલી જિલ્લાના વિવિધ ગામોના સરપંચ સાથે આજે આવેદનપત્ર આપ્યું કે નવું જે સોફ્ટવેર સરકાર દ્વારા ઈ ટ્રાન્સફરનું જે આપવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા એક મહિનાથી આ સોફ્ટવેર ચાલતું નથી અથવા તો સ્ટાફને અનુભવ નથી, એના કારણે પંચાયતોના જે વિકાસના કામો થયા છે વિવિધ ગ્રાન્ટોની અંદર એ પેમેન્ટો લગભગ તાલુકા વાઇઝ 80-100 જેટલી ફાઇલો અટકી પડી છે, એટલે 1200 ફાઇલો આખા જિલ્લાના સરપંચોની પડતર પડી રહી છે। તો એના કારણે જે ગામનો વિકાસ છે અટકી ગયો છે। આજે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું કે રેશનની અંદર જો રેશનની અંદર સોફ્ટવેર ના ચાલતો હોય તો ઓફલાઈન રેશન આપવામાં આવે છે, તો આજે પંચાયતો છે એ સરકારની જે એક ઓથોરાઇઝ સંસ્થા છે, તો એમના પેમેન્ટ શા માટે અટકાવવામાં આવ્યા છે? સત્વરે સરકાર નિર્ણય કરી અને આ સોફ્ટવેર જ્યાં સુધી અપડેટ વ્યવસ્થિત ન થાય ત્યાં સુધીના ચુકવણા પંચાયતોને તાત્કાલિક કરવાનો ઓર્ડર થાય એવું અમે સૌને રજૂઆત કરી છે। બીજું કે જે માર્કેટ રેટની અંદર જે વસ્તુ 400 રૂપિયાની સિમેન્ટની બેગ મળે છે, ત્યારે સરકારના ભાવો છે SOR ના 270 રૂપિયા, લોખંડ 44 રૂપિયા કિલો, તો માર્કેટની અંદર 62 રૂપિયા કિલો મળે, તો આ કેવી રીતે પંચાયતો પૂરું કરી શકે? 4-4.5 રૂપિયા ઈંટનો ભાવ આપે છે, અત્યારે માર્કેટની અંદર લેવા જાય તો 8 રૂપિયા, પંચાયતો કેવી રીતે આ કામ કરે? તો પંચાયત પણ એક સરકારની સંસ્થા માની રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરી અને નવા SOR લાગુ કરી અને વિકાસના કામો જે અટકી પડ્યા છે અને વખતો વખત અમને નોટિસો કરવામાં આવે છે પંચાયતોને જૂના કામો પૂર્ણ નથી કરતા, કેવી રીતે પંચાયતો કરે? સરપંચો પાસે કોઈ એવી આવક નથી, સરપંચો ગામને સંચાલન કરવા માટે રાજ્ય સરકારે નવા દરો જાહેર કરી, SOR જાહેર કરી અને વિકાસના કામો આગળ વધારવા માટે ત્વરિત નિર્ણય કરે એવા દરેક ધારાસભ્યશ્રીઓને પણ અમારા વિસ્તારના તમામ ધારાસભ્યોને વિનંતી છે કે આ સરપંચનો અવાજ એકદમ વ્યાજબી છે, ત્વરિત આનો નિકાલ કરવો જોઈએ રાજ્ય સરકારમાંથી।